નમસ્કાર મિત્રો, વાડીમાં બેઠો છું. એકદમ પ્રકૃતિ શાંત છે, પવન પણ આજ નથી, ઠંડી બહુ છે, કોહરામ છે જોરદાર, પણ એકદમ નીરવ શાંતિ છે. દૂર ખેતરમાં ક્યાંક ટ્રેક્ટર ચાલે છે એનો અવાજ આવે છે, પક્ષીઓનો ક્યાંક અવાજ આવે છે નાની નાની ચકલીઓનો, અને આમ બાજુના જંગલમાંથી પહુનો હરણનો અવાજ આવે છે. એ સિવાય હા નીરવ શાંતિ છે. પાંચેક દિવસથી રજા મૂકીને આ ડિસેમ્બરના એન્ડમાં વાળેલો છું, ખેતીના કામોય હતા. આજે રવિવાર છે, છેલ્લો દિવસ છે, નીકળી જવાનો છું. એકલો જ આવેલો હતો. આપણે ઘર છોડીને નીકળીએ ને એટલે ગજબ આપણને કંઈક મળે છે. ઘર એ હું ચાલતા ચાલતા વાત કરું, મજા આવશે. ઘર છે એ આમ જોઈએ તો સ્વર્ગ છે, એવું કહેવાય કે પૃથ્વીનો છેડો ઘર છે. પણ ઘર સ્વર્ગ છે એ જાણવા અનુભવવા માટે પણ બહાર આપણે રખડવું પડે, બહાર જવું પડે, ઘર છોડવું પડે. જે માણસો ઘર છોડીને નીકળ્યા છે એ લોકોએ કંઈક હાંસલ કરેલું છે. એ સંન્યાસી થઈને ગયો હોય, પ્રવાસી થઈને ગયો હોય, ગમે એમ કરીને ઘર છોડીને જે બારો નીકળો ને એણે કંઈક મેળવ્યું છે. આપણે ત્યાં કહેવત છે, ચરથી ચરતો ભગ, ચાલતા રહો ચાલતા રહો. જો આ સરસ મજાનો અત્યારે મોર એટલો બધો સરસ નીકળો છે, અદ્ભુત મોર નીકળો છે. જો હું તમને કદાચ બતાવું, આ સ્ટ્રેક કરેલ છે, આવા બધા મોર નીકળેલા છે. એટલે જ્યારે ઘર છોડી નીકળે છે જે માણસ એ કંઈક મેળવે છે. આપણે કહેવત છે કે ચાલે એ ચરે અને બાંધો ખીલે ભૂખ્યો મરે. ઘરની અંદર મેદસ્વીતા આવી જાય. ઘરની અંદર આપણે રહીએ ને ત્યારે એકદમ મન આપણું એકદમ ઉત્તેજિત રહે, મેદસ્વીતા આવે, સ્વભાવ ચીડિયો થઈ જાય. અને બહાર નીકળીએ ને ત્યારે બહુ મજા આવે, જાણવા મળે. આપણા આર્યોએ ચાલવાને ખૂબ મહત્વ. આમ તો આર્યો એટલે કોણ? જે ચાલતા હતા, સતત ચાલતા હતા એ આર્યો. આર્યોનો એક ગુણ હતો, આર્યો નદી કિનારે જઈને ઊભા રહ્યા. આર્યો એટલે એક પ્રકારના ગોવાળિયા. કાકા સાહેબ ખાલેલ કરી ગયા છે હિમાલયના પ્રવાસમાં, એક પ્રકારના ગોવાળ ત્યાં જઈને ઊભા રહ્યા. તો એમને વિચાર થયો કે આ નદી આવે છે ક્યાંથી. તો કેટલાક એનું મૂળ શોધવા નીકળ્યા, એને હિમાલય મળ્યો, નાગાધિરાજ મળ્યો, અને કેટલાક એનો અંત આ જાય છે ક્યાં, એને સરસ મજાનો હિન્દુસ્તાની સમુદ્ર મળ્યો. દક્ષિણ ભારતમાંનો અંતનો અરબી સમુદ્ર જે આપણે કહીએ છીએ, એ હિન્દ મહાસાગર. અને એ લોકો કન્યાકુમારી સુધી પહોંચ્યા. આવી રીતના આર્યો આવેલા, સતત આવેલા, જે રખડે છે, જે ચાલે છે, એ કંઈક મેળવે છે. એ વાત બહુ હકીકતની છે. આમ જોઈએ યુયુત્સાંગ હતો ચીનનો, બહુ મોટો પ્રવાસી, એ એટલી બધી દુનિયા ફેર્યો અને એમાં લખતો ગયો, નોટ કરતો ગયો એની ડાયરીમાં કે આજે આ નોટ આપણને દુનિયાને ઓળખવામાં, સમજવામાં, જાણવામાં, જૂના સમયને જાણવામાં એક ઇતિહાસનું એક પાનું બની ગયું છે. આપણે આમ જોઈએ ને તો આપણા મહાભારત રામાયણમાં પણ જુઓ, પ્રવાસનું રખડવાનું બહુ મહત્વ છે. પાંડવો મહાભારતના, રામાયણના રામ સીતા લક્ષ્મણ, આ લોકો વન ભેટકા છે, પ્રદેશ પ્રદેશ ભેટકા છે, સંસ્કૃતિએ સંસ્કૃતિએ ગયા, સમાજે સમાજે ગયા, જોયું અને શીખ્યા છે. પ્રવાસ જે આપે છે એટલું બીજું કોઈ નથી આપતું. ગાંધીજી હતા, એ સામાન્ય માણસ હતા, પણ જ્યારે એણે ભારત ભ્રમણ કર્યું ત્યાર પછી એ મહાપુરુષ તરીકે પ્રગટ થયા. સ્વામી વિવેકાનંદ સામાન્ય હતા, નરેન્દ્રનાથ દત્ત એણે પણ આખું ભારત ભ્રમણ કર્યું. આપણે ગિરનારના ટોચ સુધી આવ્યા છે, કન્યાકુમારી સુધી ગયા, નામ હિમાલય સુધી ગયા છે. આ લોકો સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કર્યા પછી એક મહાપુરુષ તરીકે પ્રગટ થયા. જે લોકોએ વિનોબા ભાવે એ ભૂદાન યાત્રા ચાલુ કરી, જે લોકો ફરવા જાય ને
પછી એના વ્યક્તિત્વની અંદર ફરક આવી જાય છે. ભારત ભ્રમણ કરે છે પછી એની અંદરથી એક તત્વ મહાપુરુષ જેવું મોટું એક મહાન માણસનું તત્વ જાગે છે. એટલે ઘર છોડીને નીકળવું જોઈએ. જ્યારે મને તો રજા હોય ને આખો દિવસ ઘરે હોઉં ને ત્યારે ખબર પડે કે આ ઘર છે ને એ આમ ગમે ખરું, પણ જો સતત રહેવાનું થાય ને તો આ ઘર આપણને કેડવા તોડે. એટલે તો આ જે હાઉસ વાત કહેવાય ને બહેનો, એનું હું ઘણી વખત કહું કે ખરેખર ધન્ય છે એ લોકો બહેનોને કે સતત, જો કે કામ હોય છે પણ કામ ન હોય અને કાયમી તો કામ રહેવાનું નથી ત્યારે કેવી એની પરિસ્થિતિ થતી હશે. એટલે ફરવું જોઈએ, ફરીએ ત્યારે કાંઈક મળે છે. હું હમણાં 5 દિવસ આવી આવ્યો, ઘરે હોત તો 5 દિવસ એમને વહી જા. અત્યારે ફરતા ફરતા પ્રકૃતિમાં આપણે ફરતા ફરતા કાંઈક નવું મળે, કાંઈક જોવા મળે, કંઈક જીવજંતુ કે ચકલું ઉંદરડું હોય ને એને જોઈને તોય મજા આવે આપણને, એમાંથી કાંઈકનું કાંઈક મળે છે. બાજુનું ફાર્મ છે, મારા બેનનું ફાર્મ છે આ. એટલે ફરવું જોઈએ, હાલવું જોઈએ, બેઠા રહેવું જોઈએ નહીં, ક્યાંક નીકળવું જોઈએ, ક્યાંક જાણવું જોઈએ. અને રખડું માણસ ખૂબ હોશિયાર હોય છે. ટ્રેનમાં રખડતા બાવાઓ કે આપણા સમાજમાં રખડતો જે માણસ છે ને, રખડતો માણસ એ હોશિયાર છે, કાબુ હોય છે. છોકરાઓને પણ છે ને ખૂબ રખડું બનાવાય, છોકરાઓને એકદમ ઘર ગોકલા ન બનાવાય. આપણે મોટે ભાગે શું છે, છોકરાઓને ક્યાંક નીકળે ને વાંજ આવતો કે નહીં, વાંજ આવતો કે નહીં, નીકળવા જ ન દઈએ, ઘર બહાર જ ન નીકળવા દઈએ. છોકરાઓને ખરેખર પ્રવાસના શોખીન બનાવાય. હું તો કહું કે જે નીલકંઠ હતા નાના એવા 6-7 વર્ષના અને ભારત ભ્રમણ કર્યું હતું, એવી રીતના આપણા છોકરાઓને પણ થોડુંક સાહસ કરીને, ભલે 7-8 વર્ષનું નહીં પણ 10-12 વર્ષનું થઈ જાય ને, પછી એકલો મોકલવો જોઈએ કે જા ભાઈ તું ચોટીલે આટો મારીને વઈએ, આ જાજે સવારે તારે બસ ગોતવાની, તારે અહીંયા ઉતરવાનું, ચોટીલા ઉતરવાનું, ઉપર જવાનું અને બધું જોઈ આવો. એવી રીતના ધીમે ધીમે રાજસ્થાનના પ્રવાસે, કચ્છના પ્રવાસે, આવી રીતના પ્રવાસ કરીને વિદેશી લોકોની જો આ બહુ સારામાં સારી ટેવ છે. એ થોડાક 15-20 વર્ષના થાય ને, અથવા તો ભણીને ગ્રેજ્યુએટ થાય પછી દુનિયાના પ્રવાસે નીકળી જાય, એના મા બાપ એને રોકે નહીં. આપણે અડધા ફડધા વિકાસ તો આપણા મા બાપ જ આપણો રોકી દે છે અત્યારના બાળકોનો. આ કેર, આ ન કેર, આ ન કેર, આ ન કેર, આ કેર કરતાં ન કેર, ન કેરની વાત વધારે હોય. વોટસન જે વોટસન નામનું મનોવૈજ્ઞાનિક એક સવારથી સાંજ સુધીમાં આપણે આપણા બાળકને નકારાત્મક શબ્દો 250 વખત બોલીએ છીએ, ન્યા નહીં જતો, ન્યા નહીં કરતો, ન્યા નહીં અડતો, ન્યા નહીં ચડતો, આવી બધી વસ્તુ. એટલે મિત્રો, રખડવું જોઈએ. હું 5 દિવસથી આવ્યો છું, અલગારી રખડું છું, એકલો છું, આસપાસના ગામડામાં જાઉં છું, કોઈની ઘરે જાઉં છું, અને મોટે ભાગે હું એક વાડીથી બીજી વાડી, અત્યારે હું આ વાડીએ આવ્યો. આ અત્યારે વાડીઓમાં કોઈ ન હોય, પણ આ શાંતિ તમે નિહાળો, કેટલી નીરવ શાંતિ છે, એકદમ નીરવ શાંતિ હોય, નવો માહોલ હોય. દૂર દૂર એક પપૈયો બોલે છે અને રોડ ઉપર દૂર દૂર એક રિક્ષા જાય, એનો અવાજ આવે. આ કૂવો છે ને, સંવત 2027ની સાલનો છે, એમાં લખેલી છે સાલ. અને મારા બાપુજીને નાના નાના હતા ત્યારે એમણે બનાવેલો છે. અમારા કાકા બાપાની બધી વાડીઓ છે, આ બધી બહુ મોટો નંબર હતો, લગભગ 80 વીઘાનો. અત્યારે બીજા ભાઈઓ પાસે છે. આવું બધું જોવાનું અહીંયા બાપા કહેતા, મેઘા બાપા, અમારા મારા બાપુજીના બાપુજી. એ કામ સહેલું છે, એટલે સહેલું એટલે એક ઝરણું ને એક આમ સહેલું છે, બેની વચ્ચેની જમીન અમારી છે. બાપા એમ કહેતા કે વાથી અમે હાથી આંકીને જતા ને તો વાં પહોંચીએ ને ત્યાં બળદ તરસા થઈ જતા, ત્યાંય સેલે પાણી પાતા, સેલામાં એટલે ઝરણામાં, ત્યાંથી પાછા આમ જતા. આવી જમીનોની અંદર એ લોકો પાટડા ઉપર જિંદગી જીવા છે, અને ચીચોડો હાલતો હતો શેરડીનો, અને એટલી સરસ મજાનું અનાજ થતું. આમાં બાજરી વાવતા, એ બાજરીનો રોટલો એક ઘરે થતો હોય તો સાતમી આઠમી ઘરે એ બાજરીના રોટલાની સુગંધ આવતી. આવી આ જમીનની અંદર રસ હતા. અત્યારે જમીન નિરસ થઈ ગઈ છે. મેં આની પહેલાં વિડીયો મૂક્યો, એમાં છે જ બધી નિરસતાની વાત. આ જમીન, આ વૃક્ષો જુઓ તમે, અત્યારે આવા વૃક્ષો ક્યારેય હતા જ નહીં. બસ ફરતા ફરતા વિડીયો બનાવ્યો. હવે હું પાછો
આપણી વાડીએ જાઉં છું અને રસ્તામાં કંઈક જોતા જઈએ. ઘણી વખત આવી રીતના ચાલતા હોય સિંહ દીપડા પણ મળી જાય. દીપડો તો અહીંયા રહે જ છે, બહુ મોટો દીપડો રહે છે. આ આ જે વાડી છે ને બહુ જૂની છે, સંવંત 2027ની, અને અમે નાના હતા ત્યારે આમાં મોટા થયેલા છીએ. બહુ મોટું મકાન લાગતું ત્યારે આ મકાન. પહેલું મકાન તો પછી બનાવેલું છે. મોર પણ જુઓ કેટલો મસ્ત મસ્ત આવી ગયો છે. આ બધું કલ્ટર પાયું છે. હું ગોપાલભાઈની વાડી છે એ, અમે કલ્ટર નથી પાયું એટલે અમારો બગીચો થોડોક મોળો જે આમ ફૂટે છે અને આ બધો બહાર નીકળી ગયો છે. કલ્ટર પાવાથી બીજો લાભ નુકસાન એ થાય છે કે કલ્ટર પાઈ વર્ષે આવે પણ પછી કલ્ટર ન પાય ને પછી બગીચો હવા આવતો જ નથી અને થોડીક કેરી પછી ઉતરી જાય, નાની કેરી થઈ જાય અને કલ્ટર લગભગ બધા પાય છે. આ બગીચામાં કલ્ટર પાયેલું છે. અમારા મિત્ર બીજા ભરતભાઈનો બગીચો છે. આ જમીનો બધી વેચાઈ ગઈ છે, અમારા ભાઈઓની જ જમીન અત્યારે વેચાઈ ગઈ છે અને બીજે જમીન લીધી છે. આમ આ કોલવાડી આજે ઠંડી બહુ છે. હવે હું જુનાગઢ જવાનો છું. આગળ આજુ બાઇક લઈને આવ્યો છું, એકદમ પેક થઈ હેલ્મેટ પહેરીને અને કાનમાં સરસ મજાનું ઇયરફોન રાખીને ગીત સાંભળતો સાંભળતો જુનાગઢ જઈશ. કાલથી રાબેતા મુજબ ફિર વહી રફતાર, જો આગે સે ચલી આતી હૈ પીછે લોટાતી જાતી હૈ. આ બધા અત્યારે છે ને ફાર્મ થઈ ગયા છે બધા. જો આ બીજું ફાર્મ છે, આ છે એ બીજું ફાર્મ છે. એક એક વાડીએ ફાર્મ થઈ ગયા છે અને ફાર્મ થઈ ગયા ને લોકો નથી. પહેલાં આ બધી વાડીઓ મોટો આમાં થયો, બધી જ વાડીઓમાં કામ કરતા લોકો, ખેડૂતો તનતોડ મહેનત કરતા. હવે ખબર નહીં આ બધા ઘરમાં ને ટીવીમાં ને મોબાઈલમાં ને એવી દુનિયામાં ગરકાવ થઈ ગયા છે. પણ મજા આવે વાડીમાં રખડવાની. કેવડી મોટી દુનિયા, કોઈ નહીં. હું લગભગ 5 દિવસથી અહીંયા એકલો છું. મારા કાકાનો દીકરો છે એક, એ પણ મને મળવા નથી આવ્યું અહીંયા. એટલે મારે જરૂર નથી પણ એની વાડી છે એ 5 દિવસથી મેં જોયું. 5 દિવસથી વાડીએ નથી આવ્યું. આ વાડીમાં કોઈ નથી આવ્યું. આ વાડી જયંતિભાઈની છે. અહીંયા એક દી મેં જયંતિભાઈને પાણી વાળતો જોયો હતો, પછી ચાલુ કરવા આવ્યો હતો. ખેડૂતો હવે વાડીએ નથી આવતા, બગીચા થઈ ગયા ને એટલે એકદમ. બીજા ધંધામાં કોઈ રોકાયેલા હોય અને કોઈ એમનેમ જલસામાં રોકાયેલા હોય, કોઈ આળસમાં ઉતારીએ છે આખો દિવસ નહીં આખી જિંદગી ભર ઉતારીએ. કામ કરે ને આમ પરસેવો પડે જબરજસ્ત અને પછી જે મજા આવે છે. આજે તો મારે જવું છે, થોડું ઘણું કામ છે, પણ એ કામ કર્યા પછી આમ અંદરથી જે આમ હૈયું આમ આનંદ આપે, હિલોડા આપે, ખબર નહીં. પણ જ્યારે જ્યારે કામ કરીએ ને ત્યારે આવા વૈજ્ઞાનિકો એવું કહે છે કે હોર્મોન્સ છૂટા થાય છે, ઓક્સિટોસિન ને ડોપામાઇન ને હેપીનેસ હોર્મોન્સ એ બ્લડમાં આવે છે, મગજ એને આપે છે જે હોય તે. પણ કામ કર્યા પછી મજા આવે છે. અને કામ ન કરીએ ને આ બધા આપણે બધા નથી વળકા ભરતા ને ખીજાઈ જાય છે ને નિરાશ થઈ જાય છે ને હતાશ થઈ જાય છે ને ડિપ્રેશનમાં આવી જાય છે. એની પાછળનું કારણ બીજું કાંઈ નથી. એની પાછળનું કારણ મેદસ્વીતા છે, સ્વભાવની મેદસ્વીતા. કારણ કે શરીરમાં કાંઈ ન કરે ને, કામ જ ન કરે ને માણસ, એટલે એનું મન પણ એવું મેદસ્વી સ્વભાવનું થઈ જાય છે. સારું, હું પાછો આવી ગયો છું જ્યાં હતો ત્યાંથી. ખેતર આટો ફરતો 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 બસ હવે મારે નીકળવું છે, સંકેલો કરી લેવો છે.